आवो ब्राह्मण, तो काम आवानुं थयुं। अरे मित्र, तू क्यांथी आजे भूलो पड्यो एम कहेवाना बदले आवो ब्राह्मण, आजे शुं काम आवुं थयुं। द्रोण समझी गया, अहींया दाळ गळे एवुं लागतुं नथी, छतां पण पोतानी मजबूरी छे। એટલે દ્રુપદની આગળ પોતાની ઈચ્છા વ્યક્ત કરી, મિત્ર તને યાદ છે આપણે જ્યારે ભણતા હતા ને ત્યારે તે મને આવું કહે કે તું જ્યારે રાજા થઈશ ત્યારે એમાંથી મને અડધું રાખજે। એટલે દ્રુપદને હસવું આવ્યું। અરે પાઠશાળામાં ભણતા હતા એ વખતે આપેલા વચન કઈ યાદ કરવાના ના હોય છે, એ તો પાઠશાળાના દિવસો ગયા એની સાથે વચન પણ ગયા। राज्य कहीं आपी देवा माटे थोड़ू छे, अने तमारो ब्राह्मणों नो धंधो ज भीख मांगवानो, तमारथी राज थाय नहीं। आ एक कर्मनिष्ठ वैदिक ब्राह्मण नो अपमान थयु। द्रुपद जाने छे के ब्राह्मण नो अपमान करी रह्यो छे। द्रोणाचार्य समझे छे, इदं मे ब्रह्मचक्षत्रंतो वेश्रियम स्नुताम, आजे समाज नो अधःपतन थवाना बीज अहींया ववाया छे। આપણે કહીએ કે દ્રૌપદીએ ધૃતરાષ્ટ્રને આંધળાનો દીકરો કહ્યો એટલે મહાભારત યુદ્ધ થયું, પણ ખરેખર મહાભારતના બીજ અહીંયા રોપાયા છે જ્યારે દ્રુપદે દ્રોણનું અપમાન કર્યું। દ્રોણ ત્યાંથી ચાલ્યા ગયા, વિચાર કરે છે હવે શું કરવું। ચાલતા ચાલતા આવ્યા હસ્તિનાપુરની સીમા છે, ત્યાં હસ્તિનાપુરના બાળકો એટલે કૌરવો અને પાંડવો મેદાનમાં ગેડી દળાની રમત રમે છે, અને એક દળો કોઈએ જોરથી ફટકો માર્યો એટલે કુવામાં જઈને પડ્યો। બધા જ કુમારો ગોળ ફરતે વેચડાઈને જુએ છે કે હવે કુવામાંથી દળો કાઢો કેવી રીતે। એટલામાં દ્રોણ ત્યાં આવી પહોંચ્યા, જોયું આ કુમારો બધા કુવાની ગોળ ફરતે વેચડાઈને કંઈક જુએ છે, પૂછ્યું દીકરાઓ શું થયું। ત્યારે રાજકુમારો કહે છે, મહારાજ અમે ગેડી દળો રમતા હતા અને દળો કુવામાં પડી ગયો છે। ત્યારે દ્રોણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના એક દર્ભની ફળી લીધી, વરુણનો મંત્ર ભણી એ ફળી કુવામાં પધરાવી અને કહે છે કુવાનું પાણી ઉભરાઈને બહાર આવ્યું, એની સાથે દળો બહાર આવી ગયો। કુમારોએ આ જોયું, રાજ્ય દરબારમાં ગયા અને પિતામહને વાત કરી, પિતામહ આજે અમે ગેડી દળો રમતા હતા અને આવી ઘટના બની, ત્યાં કોઈ આચાર્યએ આવી અને આ પ્રમાણે કર્યો મારો દળો બહાર કાઢ્યો। ભીષ્મ પિતામહે કહ્યું, એ આચાર્ય કોણ હતા એમને બોલાવી લો। કુમારોએ દ્રોણને દરબારમાં બોલાવ્યા, ભીષ્મ પિતામહ સાથે પરિચય કરાવડાવ્યો, આચાર્ય દ્રોણ આજે ભીષ્મના કહેવાથી રાજકુમારોને ભણાવવાની જવાબદારી અમને સ્વીકારી અને બદલામાં અમને રાજ્યનો આશ્રય મળ્યો, એટલે હી બીકેમ અ પેઇડ ટીચર। નહીતર ત્યાં સુધી ગુરુકુલો ચાલતા હતા, પણ આ કળિયુગ આવે છે ધીરે ધીરે સમાજનું અધઃપતન કેમ થાય। દ્રોણ હવે એમને કોઈ તકલીફ નથી ખાવા પીવાની, આથી છોકરાનો ઉછેરનો પણ પ્રોબ્લેમ નથી, કારણ રાજ્ય તરફથી બધું મળે છે। પરંતુ દ્રુપદે જે અપમાન કરેલું એ અપમાનને દ્રોણ ભૂલી શક્યા નથી, એટલે દ્રોણે આ બધા જ કુમારોને ભણાવ્યા અને ભણી રહ્યા પછી જ્યારે કુમારોએ કહ્યું કે ગુરુ તમારી દક્ષિણા માંગો, ત્યારે ગુરુએ કીધું તમે મારી ગુરુ દક્ષિણા આપવા માંગતા હો તો મારી એક જ ઈચ્છા છે, તમારામાંથી જે પાંચાલ નરેશ દ્રુપદને કેદ કરીને મારી પાસે લઈ આવે એ મારી ગુરુ દક્ષિણા। અને અર્જુને બીડું ઝડપી લીધું, પાંચાલ ઉપર આક્રમણ કર્યું, દ્રુપદની સાથે યુદ્ધ કરી દ્રુપદને હરાવી દોરડાથી બાંધીને આચાર્યને આગળ હાજર કરી દીધો।
द्रोण ब्राह्मण है जुओ ब्राह्मण में कितनी सरलता हो एना दर्शन अहियां थे द्रुपद ने बांधी ने लाव्या द्रोणाचार्य नी हाजर एने खड़ो करी दीधो मतलब राजा जारे नजर के थयो एटले राज्य कोनू जे जीते एनु ने तो आखा राज्य ना मालिक कोण बनी गया द्रोण अर्जुन ने लावीने मुकी दीधो गुरुजी आ तमारो अपराधी तमारा चरण मां लो पांचाल ना राज्य ना मालिक बन्या द्रोण पण द्रोणे शुं कह्युं खबर छे द्रुपद हूँ तारा जेटलो कृपण नथी आपणे उदार शब्दनी ज्यारे चर्चा करी हती ने आ समंतात राति शक्तेः ऊर्ध्वम् पोतानी शक्तिनी बार जईने लाख रुपया बैलेंस पड्यु होय ने एक लाख ने एक रुपयानो चेक आपे एने उदार कहेवाय तो द्रुपदे तो अर्धु राज्य आपवानुं हतुं अर्धु राज्य नहोतुं आपी शक्यो एटले द्रोण कहे छे द्रुपद तू तो अर्धु राज्य आपवानुं वचन आपीने फरी गयो हतो मैं तो तने एवुं कई वचन आप्युं नथी आजे हूँ धारू तो तारा आखा राज्य नो मालिक हूँ बनी शकुं छुं पण हूँ तो ब्राह्मण छुं અને હવે બ્રાહ્મણો તો ત્યાગીને જીવવા વાળા એટલે તારું આખું રાજ્ય હું તને દાનમાં આપું છું તારું આખું રાજ્ય હું તને દાનમાં આપું છું અને દ્રુપદ માટે આનાથી મોટું અપમાન બીજું ન હોય ક્ષત્રિય એ બ્રાહ્મણને દાન આપે એ વસ્તુ બરાબર છે પણ બ્રાહ્મણ જ્યારે ક્ષત્રિયને એમ કહે કે હું તને દાન આપું છું તો એ દાન લેવું એના કરતા ડૂબી મરવું આરંભ કર્યો એવો યજ્ઞ કરું જેમાંથી મને એવો પુત્ર પ્રાપ્ત થાય જે દ્રોણને મારે વેરજેરના બીજ રોપાયા અને એને જે પુત્ર કામેશ યજ્ઞ કર્યો એમાંથી બે જોડિયા બાળક ઉત્પન્ન થયા એક દીકરો ને એક દીકરી દીકરી એટલે દ્રૌપદી અને દીકરો એટલે ધૃષ્ટદ્યુમ્ન જે યુદ્ધમાં પાંડવ પક્ષે સેનાપતિ બન્યો અને આચાર્ય દ્રોણનું મૃત્યુ એના હાથે થયું તો બ્રાહ્મણનું અવમૂલ્યન થયું એ સમાજના અધઃપતનનું કારણ બન્યું ત્યારથી જે અવમૂલ્યની શરૂઆત થઈ આજ સુધી અટકી નથી અને એટલા માટે જ મારે કહેવું પડે છે કે સમાજનું જો ઉર્ધ્વગમન કરવાની ઈચ્છા રાખતા હો તો ક્યારેય બ્રાહ્મણનું અવમૂલ્યન ન થાય એ જોવાની ફરજ સમાજની છે સમાજ જ્યારે બ્રાહ્મણ પાસેથી અપેક્ષા રાખે સમાજ જ્યારે બ્રાહ્મણ પાસેથી અપેક્ષા રાખે ત્યારે બ્રાહ્મણ પણ સમાજ પાસેથી કંઈક અપેક્ષા રાખતો હોય છે તમારા ઘરે દીકરા કે દીકરીના લગ્ન હોય તમારા ઘરે દીકરા કે દીકરીના લગ્ન હોય એટલે લગ્નના એક મહિનો પહેલા કંકોત્રી લખો ત્યારથી ગોરબાપા ડ્યુટીએ લાગી જાય પેલું તો મુહૂર્ત જોવાનું છે આજે કંકોત્રી લખવાની છે એટલે એમને આવવું પડે પછી લગ્ન આવે એટલે ત્રણ ચાર દિવસ તો કન્ટિન્યુઅસ ડ્યુટી થઈ જાય દિવસ રાતની અને એ ચાર પાંચ દિવસ પૂરા થયા અને પછી લગ્ન પૂરું થાય અને જ્યારે ગોર બાપા એમ કે કે હવે 3100 કે 5100 દક્ષિણા આપો એટલે યજમાન શું કે ગોર બાપા બહુ લોભી થઈ ગયા હો પણ એક મહિનાથી ફિલ્ડિંગ ભરી છે એ કોઈ જોતું નથી અને બીજી રીતે તમે વિચાર કરો તો એક દિવસ માટે હોલ બુક કર્યો હોય તો હોલનું ભાડું કેટલું થાય આવી 5100 ની તો 10 જણની દક્ષિણા આપો એટલું ભાડું હોલનું થાય નહીં નહીં તો 50,000 ના તો ફટાકડા ફૂટી જાય કદાચ એનાથી વધારે ફૂટે ઓછા નહીં
સારું ફેમિલી હોય તો ઓછામાં ઓછી 250-300 રૂપિયાની એક ડીશ, આવી ઓછામાં ઓછી 1000 ડીશ થાય. એ તો ઠીક, કન્યાને તૈયાર કરવા માટે બ્યુટી પાર્લર વાળા આવે એ 15,000 લઈ જાય ઓછામાં ઓછા. કન્યાને શણગારવાના. હવે વિચાર કરો કે આ બધાને આપતા કોઈ એમ કહે છે કે તમે લોભી થઈ ગયા? એ જે આંકડો બોલે એની શરતે બ્યુટિશિયન એમ કહે કે આ તારીખે મને ટાઈમ નથી, તો એમ કહેવાનું કે તમે એક્સ્ટ્રા ચાર્જ લેજો પણ આવો. કોઈ દિવસ ભૂદેવને કીધું કે બાપજી એક્સ્ટ્રા ચાર્જ લેજો પણ તમે આવો? અને વિચાર કરો કે સંસ્કાર કોના માટે છે? સંસ્કારના મૂળમાં જ બ્રાહ્મણ છે, એ છે તો આ બધું છે. જે મુખ્ય છે એને તમે ગૌણ કરો છો, જે બધું જરૂરી નથી એને આજે પ્રાધાન્ય આપો છો. બ્રાહ્મણનું તો